ઉનાળો તો જો કેવું આવી ગયું, ગરમી કેવી થાય, આવી ગરમીમાં મને ખાલી એક જ ગીત યાદ આવે. તો આવી કાળજાળ ગરમીથી બચવા માટે મેં મગાવી લીધા ટોપ 6 વાયરલ ગેજેટ, જે તમારે ઉપયોગી આવવાના છે ગરમીને દૂર કરવા માટે. અને મોસ્ટ ઓફ આ વાયરલ પ્રોડક્ટ ચાઇનીઝ પ્રોડક્ટ છે, તો ખરેખર આપણે ઉપયોગી થવાના છે કે નથી થવાના, અને આપણી ગરમીને દૂર કરી શકીએ કે નથી કરી શકતા, મેં આની અંદર ઇન્વેસ્ટ કરેલા પૈસા મારા વેસ્ટ છે કે નથી. જો કંટારી ગયા ને એટલી વારમાં, અરે કંટારો નથી લેવાનો, વિડીયો બહુ એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. હવે આપણે બોક્સ ખોલી કે આ મેજિકલ બોક્સ ની અંદર આપણે ઉપયોગી ગેજેટ છે કે નહીં. તો પહેલવેલા નીકળો હોય પોર્ટેબલ ફોલ્ડિંગ હાઇડ્રેટિંગ ફેન. હાલો આનું આપણે ફટાફટ એને અનબોક્સિંગ કરી નાખીએ. પહેલવેલા જે કંઈક આવું દેખાય છે, અને આ ફેન પોર્ટેબલ છે એટલે ચાર્જિંગ કરવા માટે જો અહીં ચાર્જિંગ કેબલ દીધું છે. અને આ ફેન કઈ રીતે ખોલે હું તમને બતાવું, જો એકવાર જો આવી રીતના ફેન ખુલે, જો આવી રીતના નીચેથી અહીંથી આમ લોક મારી દેવાનું. ઓકે, હવે આ ફેન છે ને આપણો હાઇટ એડજસ્ટેબલ છે. જો તમારે જેટલી હાઇટ રાખવી હોય ને એટલી આની હાઇટ રાખી શકો તમે. આ ફેન ના અમુક હાઇલાઇટિંગ ફીચર તમને કહી દઉં, જોઈ શકો હોય એ 185 ડિગ્રી તમે જો આને રોટેટ કરી શકો. જોઈ લો, જેની કોઈ રાખો એની કોઈ રાખી. અને ખાસ આની અંદર છે ને સ્પીડના 3 મોડ આવે, એટલે કે રેગ્યુલેટર છે. આપણે રેગ્યુલેટર કેમ આવે, 1 2 3 ત્રણ ઉપર તમે એને છે ને આને હાકી શકો. હવે આપણે આ ટ્રાય કરી કે આ પંખો આપણે હવા દઈ શકે કે નથી દઈ શકતો, આ ઓરિજિનલ પંખા જેટલો આની અંદર પાવર હોય કે નથી. હું ફર્સ્ટ ટ્રાય કરું, હું પહેલી સ્પીડ આવે છે, હવા પણ ઓછી આવે છે. બીજા મોડ ઉપર અને ત્રીજા મોડ ઉપર હાલે છે. આને જોઈને હું ખાલી એક જ વસ્તુ કહેવા માંગુ છું, ભાઈ તું હવા દે. યસ મિત્રો, આ પંખો હવા તો આપે છે, પણ તમારે જો આટલો નજીક રાખવો પડે છે, આટલો છેટો હોય તો હવા નથી ફૂગતી. અહીં અહીં સુધી ને મને માનમાં હવા ફૂગે છે. તો આ તો આપણી ગરમીને લગભગ નહીં છુપાવી શકીએ. હું તો ઉપયોગ કરવાનો હોઉં મારો ઘરનો જ ઉપલો પંખો. તો આ પંખો કોના માટે ઉપયોગી છે? જો તમે ટેબલ ઉપર કામ કરતા હોય, મારી જેમ નોકરિયાત માણસ હોવ, અને ત્રીજા મોડ ઉપર અહીં આખું ને, તો આટલું ડિસ્ટન્સ કવર કરે છે, તો એના માટે ઉપયોગી છે. બાકી મોટામાં મોટાનો ફાયદો હોય ખબર, પોર્ટેબિલિટી. જો આ મેં હકેલી નાખ્યું આમ, જો હકેલી જો આવી રીતના ખાલી આટલા જ ફોર્મ ફેક્ટરમાં આવી જાય. અને આની અંદર બેટરી આવે છે, તમારે પાવર બેન્ક કે એક્સ્ટ્રા પાવર સપ્લાયની જરૂર નથી. એવી કન્ડિશન આવી જાય કે આપણો આ પંખો બંધ થઈ જાય, કાં તો પછી પંખો ઓછી હવા દે, કંઈ તમે આનો ઉપયોગ કરી શકો. તમને બધાને ખબર ને કે આપણે આપણા ખેતરમાં હે ને આ બળ નાખી હે ને પાણકા ભાંગવા પડે છે. અટાણમાં તો હે ને હારા મેલો પવન આવે છે, પણ બપોરે હે ને આખે આખો પવન હે ને પડી જાય છે. હવે તમે કહો કે ભાઈ ગેજેટનું હતું ને આ તું ક્યાં આવી ગયો? તો ખુલ્લા ખેતરમાં ગરમીથી બચવા માટે મેં મગાવી લીધો છે અગેન પોર્ટેબલ પંખો. માનમાં જિલ્લાનો ભાઈ, હવે આની અંદર હું આપણે જરીક અનબોક્સિંગ કરી લઈએ. જો આવી રીતના પોર્ટેબલ પંખો છે. આ એક નજરે તમને જોતા લાગે આ તો હેડફોન છે, હેડફોન નથી મારો ભાઈ, એના પંખો છે. અને પંખો કઈ રીતે, જો આની અંદર જો અહીંયા પંખો આપ્યો હોય દેખાય, અહીંથી જો આ વેન્ટ આપ્યા છે અલગ અલગ, જો અહીં સ્વિચ આપી છે, આ સ્વિચથી ચાલુ બંધ કરી દો. ચાલુ કરું હું, અવાજ સંભળાય તમને? જો અહીંયા આવી રીતના હે ને બહારની બાજુ હે ને તમને હવા દીધા રાખે. જો એટલે ધારો કે હું ખેતરમાં કામ કરતો હોઉં હવે, અને બપોરે હે ને ના પવન આવતો હોય, તો આવી રીતનો આનો ઉપયોગ કરી શકું. બીજું કે આનો ઉપયોગ બીજું કોણ કરી શકે? બાયુ કરી શકે, ડોહીમાં કરી શકે. અટાણે ઉનાળાની સિઝન હાલે છે, રોટલા ઘડવામાં બહુ જાજી ગરમી થાય, તો કાંઈ નહીં જો આવી રીતના હોય પહેરી લેવાનું, ના આવી રીતના જો આમ ઠંડારક મળે. પણ ખરેખર આનો પવન હારો મળેલો હોય, 10માંથી રેટિંગ આપું ને તો ખાલી 3 જ રેટિંગ આપું, કંઈ એટલો બધો કંઈ આમ ખાસ પવન નથી દેતો, અને પવન બધો આટલા ભાગમાં જ આવે છે. એટલે આને હું વેસ્ટ ઓફ મની થોડીક કહી શકું, બહુ જાદી ના કહી શકું. પંખા બંખા મૂકો, પંખા કોણ લે? જે ગરીબ લોકો એ લે, તમારો ભાઈ તો જન્મજાત અમીર છે, તમને ખબર છે ને. એટલે મેં મગાવી લીધો આ પોર્ટેબલ એન્ટિક કુલર. હવે કુલર તો તમે ઘણા બધા જોયું હોય, પણ બહુ જ્યાદા મોટી સાઈઝ ના હોય, પણ આવું નાનું સાઈઝનું તમે જોયું કોઈ વાર? હાલો પહેલા આની આપણે અનબોક્સિંગ કરી લઈ. અનબોક્સિંગ કરતા જ ભેગા જો તમને આની અંદર જડે એક પોર્ટેબલ કુલર. જો આવું કંઈક કુલર છે, અને આની અંદર એક USB કેબલ દીધો છે. કૂલરની તમને વાત કરું તો જાઓ બ્લેક અને વ્હાઇટ કલરનું છે. નીચે અહીંયા 2 સ્વિચ દીધી છે, 1 અને 2. પાછળની ઠાઠાની સાઈડ તમને દેખાણો તો જો આની અંદર એક ડબલી દીધી છે. આ ડબલીની અંદર તમારે પાણી ભરવાનું છે, અને ફ્રીજની અંદર 4 થી 5 કલાક માટે રાખવાનું, એટલે આ ઠંડુ થઈ જાય. આ ડબલી જો અહીં પાછળના ભાગમાં આવીએ, અને પંખો જો અહીંયા આપેલો છે, એટલે પાછળથી હવા ખીચીને બહાર દે છે. આ ઉપરાંત આની અંદર જો એક જીણકી ડટ્ટી દીધી છે. આ ડટ્ટી તમે ખોલો તો આની અંદર તમારે ઠંડુ પાણી નાખવાનું છે. જો હું પાણી નાખી દઉં. નાઉ ટેસ્ટિંગ ટાઈમ. ચાલુ કરવા માટે તમારે પાવર સપ્લાયની જરૂર પડી છે. હું અટાણે પાવર બેંકનો ઉપયોગ કરું છું, પણ તમે નોર્મલ પાવર એડેપ્ટરનો ઉપયોગ કરી શકો. સરળ ભાષામાં કહું તો મોબાઈલનો ડેટ કો. હવે આપણે આને ને ચાલુ કરી કે આ ખરેખર આપણી ગરમીને છુપાવી શકે કે નથી છુપાવી શકતું. ઓકે, પિન મેં ભરાવી દીધી છે, અને આપણે ચાલુ કરી. હવા તો આવે હે, બસ આટલી સુધી જ હવા આવે, આનાથી વધારે નથી આવતી.
આપણે પહેલા મોડમાં હતા, હવે આપણે બીજો મોડ ટ્રાય કરી. ઓ ભાઈ, ઓ આની અંદર તો યાર ઓલું શું કહેવાય, પાણીની ઝીણી ઝીણી ઝાંઈ ઉડે છે. એટલે આ ખરેખર કુલરની જેમ કામ તો કરે છે, પણ અગેન તમારે છે ને આટલો નજીક રાખવું જોઈએ. ધારો કે તમે ક્યાંક બેઠા હો તો અંદાજે આટલું તમારે નજીક રાખવાનું છે, વધારે નહીં રાખવાનું. બાકી ફાયદાની વાત કરો તો આ પોર્ટેબલ તો બહુ જાજુ છે. તમે ગમે એક રૂમમાંથી બીજા રૂમમાં આરામથી જો આવી રીતે પકડીને શિફ્ટ કરી શકીએ. પણ આનું પાણી આખી રાત ટકે છે કે નથી ટકતું? ના મિત્રો, આખી રાત નથી ટકતું, લગભગ 3-3.5 કલાક જેવું જ પાણી ટકે છે. પછી તમારે વરી પાછું નવું પાણી નાખવું જોઈએ. અને આ પાછળની જે વાત કરું ને, કુલિંગ કોઇલ કે કુલિંગ ડબલું કહી શકો, આ એ 2 કલાક સુધી છે ને ઠંડુ રહે છે. એટલે તમારે ટેમ્પરરી 2-3 કલાક તમારે ઠંડારક મેળવી હોય, લાઇટ બાઇટ વહી ગઈ હોય, તો તમે આનો ઉપયોગ કરી શકો. એટલે વેસ્ટ ઓફ મની કહેવાય? વેસ્ટ ઓફ મની તો ના કહી શકો, કારણ કે આટલી પ્રાઇસમાં 3-4 કલાક તમને બેકઅપ આપે તો વ્યાજબી જ કહેવાય, કારણ કે મોટા મોટા કુલર તો 5-6 હજાર ના આવે. મિત્ર, નેક્સ્ટ પ્રોડક્ટ છે ને આપણો કોઈ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ નથી. ઉનાળો આવે એટલે આપણે પહેલા મનમાં કયું ફરિયાદ આવે? આ તરબૂચ. પણ આ તરબૂચને મોરવામાં કેટલી વાર લાગે તમને ખબર હે ને? મોરથી જવાને વચ્ચેથી કાપવાનું, પછી એક એક ચીર કરવાનું, એટલી વાર લાગે તમારા ભાઈને પોહાય નહીં. કામ આપણે બધા ને એકદમ ફટાફટ થવા જોઈએ. એટલે તમે જો આ પ્રોડક્ટ મગાવ્યું હે તરબૂચ કાપવા વાળું, આની અંદર તમે જોઈ શકો અલગ અલગ પ્રકારની બ્લેડ આપી છે, 12-13 જેવી બ્લેડ આપી છે. અને તરબૂચને તમારે ઊભું રાખવાનું હોય ને સિમ્પલ આની પ્રેસ કરી દેવાનું હોય, એટલે તરબૂચ કપાઈ જાય. પણ ખરેખર કપાઈ છે જોઈ લઈએ. હાલો તો હવે છે ને આપણે એનો રિયલ ટાઈમ છે ને યુઝ કરવાના છે. જો તરબૂચ મેં તમને કીધું હતું ને એક એક ચીર પાડવા બહુ જાજો વાર લાગી જાય, એટલે તરબૂચ મેં અડધો કરી નાખ્યું છે. અને તરબૂચ કાપવાનું જો આપણું આર્યું અહીંયા, આને સિમ્પલ આની ઉપર પ્લેસ કરી દેવાનું હોય, પછી તમારે ભાર દેવાનું આની અંદર. જો 2 હેન્ડલ આપ્યા છે, જોઈ લે મિત્રો આવી રીતના કંઈક આવે. અને આની ઉપર જે આડે જો આ ડાયરેક્ટ ગરમ જ આવે, આખવાની મજા આવે ને. સિમ્પલી તમારે જો આવી રીતના કરી દેવાનું હોય, તમે જોઈ શકો થોડીક જ વારની અંદર જો કટલી હજી તીરું કરી નાખી છે. પણ અહીં જો તમને દેખાય હેઠે હેઠે જો તમારે આવી રીતના કાપવું પડે લગથી, એમ એટલે હેઠે એને સરખું થયું નથી. તો નીચે ઓલું બચવા માટે તમે જો આવી રીતના કરી શકો, નીચેનો ભાગ છે ને એ થોડો કટ કરી નાખો. રેડી? આ નીચેનો ભાગ મેં કટ કરી નાખ્યો. અને હવે આપણે જોઈ, નીચેનો તમે ભાગ કાઢી નાખ્યો ને એટલે હે ને ઘણું બધું તમારે ફ્રી થઈ જાય. બધી ચીરું લગભગ હે ને ઓલમોસ્ટ નોખી થઈ ગઈ છે આવી રીતના. અને હેઠે તમે જેટલું ડગલું વધારે કાઢ્યું એટલે વધારે ફાયદો થાય. આ આ જો આ ગરમ ખાવાની મજા હે ને ભાઈ, આ ડાયરેક્ટ જો ડાયરેક્ટ તમારે ખાવાનું જ આવી રીતના. પણ આપણું આ મશીન હે ડાયરેક્ટ આપણે તરબૂચને મોરી શકે, એના માટે હવે આપણે જો ટેસ્ટ કરીએ. જો અમે તરબૂચ લઈ લીધું હે, હવે ડાયરેક્ટ હું હે ને આની ઉપર ટેસ્ટ કરું. હું આખે આખું જાવ દઉં, કોઈ પણ નથી રહેતું મિત્રો. આના માટે હે ને 2 જણાની જરૂર પડીએ, પણ તો આપણે એડજસ્ટ કરી લઈએ. નથી થતું, આપણે હે ને થોડુંક તો ઉપરથી કાપવું જ પડે. જો એટલું ઓકે, જો મેં એટલું ડગરું કાઢી લીધું હોય, હવે આપણે ટ્રાય કરી. હવે થાય કે નહીં? યસ મિત્રો, જોઈ શકો તમે, જાય છે, હવે હાથ જાય છે. આખે આખું તરબૂચ થોડીક જ વારમાં હે ને કપાઈ જાય છે. અને આ ગરબ તો હર વખતની જેમ સબસ્ક્રાઇબ કરી લ્યો, કોમેન્ટ નથી કરી કોમેન્ટ કરી લ્યો યાર. એક વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું હોય, અને કાપતા હોય તો તમારે આંગળી જોઈએ હેઠે ના રહેવી જોઈએ, કારણ કે આની બ્લેડ બહુ એટલે બહુ જાજી મજબૂત છે. હવે પોર્ટેબલ પંખો ને પોર્ટેબલ આપણે એસી એટલે કે કુલર જોયું છે, પણ મારે હજી વધારે ઝીણકો નાનો પોર્ટેબલ પંખો જોયો. એટલે મેં આ મગાવી લીધું છે આર્ટિક કોલ્ડ પોકેટ, જે ખિસ્સામાં સમાય જાય ને એવો પંખો છે. એનું કહેવાનું એવું થાય છે. અનબોક્સિંગ આપણે કરી નાખી. અનબોક્સિંગની અંદર જો તમને આ હે ને પોર્ટેબલ ફેન જડે છે, આની અંદર છે ને ડિટેચેબલ જડે. અરે વાહ, આની અંદર ટાઈપ સી છે, તમે જોઈ શકો છો ટાઈપ સી દીધો છે. બાકી બધા હે ને માઇક્રો યુએસબી છે. અને આ ફેન છે પોર્ટેબલ છે, એટલે તમે જો આવી રીતના પોકેટ છે એટલે આવી રીતના જો અહીં ઉપલા ખીચામાં તમે નાખી શકો, અને તમારે જો એટલા ખીચામાં નાખવું હોય આવી રીતના તમે ઉપયોગ કરી શકો. પણ આ હવા કેવી દે આપણે એ જોવાનું છે. ઓ ભાઈ, અવાજ સાંભળો તમે, એનો હવા બહુ છે આની. વાહ. હાલો મુકેશભાઈ, મુકેશભાઈ અંબાણી આવું આગળ ઘર ભેગું થાને ભાઈ. અને આની અંદર હે ને અલગ અલગ સ્પીડ મોડે આપ્યા. જો પણ આટલી સ્પીડ હે, જો ઘટી વરી ઘટી ગઈ વરી ઘટી ગઈ. તમે જોઈ શકો આની અંદર અલગ અલગ હે ને લાઇટિંગ આપણે કરી શકીએ.
આની હવા હે ને ખરેખર આ બહુ મસ્ત મજાની હે. થોડીક વાર પછી બોક્સમાં આવેલી મેં મેન્યુઅલ વાંચી ને પછી ખબર પડ્યું આ તો મિની કુલર તરીકે કામ કરે છે. આની પાછળ ઝીણકું કે ખાનું આવે એની અંદર તમારે ઠંડુ પાણી નાખવાનું હોય. ઠંડુ પાણી નાખ્યા પછી તમે જોઈ શકો હો જો પાણીની ઝીણી ઝીણી જાય ઉડાડે છે એટલે મિની કુલર તરીકે કામ કરે છે. આ હે આપણું પોર્ટેબલ મિની કુલર. યસ મિત્રો આને હું હે ને વર્થિત ગણી શકું હું. મોટા મોટાનો ફાયદો હું ખબર તમે ગમે ને આનો હે ને ઉપયોગ કરી શકો. જો આવી રીતના ખીચા નાખીને વહી જવાનું એ તમારે ગમે ને પવન ખાવો હોય ને તમે ખાઈ શકો. હવે આપણો નેક્સ્ટ પ્રોડક્ટ છે ને એ અગેન કોઈ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ નથી, આ જો નોર્મલ પ્લાસ્ટિક છે. હવે આ મેં શું કામ કર્યું ખબર, આને કહેવાય સ્ટીક આઈસ બોક્સ. આઈસ તો તમે ઘણી બધી પ્રકારની જોઈ હોય પણ હે ને સ્ક્વેર આકારની હોય, ચોરસ જેવી હોય, પણ એની જગ્યાએ તમે જો આવી લાંબી પટ્ટી હોય રાખી શકો. આનો ફાયદો હોય તમને ખબર છે, ધારો કે તમારે લાઇટ વહી ગઈ હોય અને પાણીનું બોટલ હોય, તમારે ઇન્સ્ટન્ટ ઠંડુ કરવું હોય તો ઓલી જેવી મોટી આઈસના ચોકઠા હોય એ બરફ તમે નાખો તો એ બોટલની અંદર જાય જ નહીં. એટલે જો આવી ઝીણી ઝીણી પટ્ટી આપણે નાખી શકીએ. અને બીજું જો આઈસ બોક્સ છે આવું જો આવી રીતના કંઈક આવે, આની અંદર તમે જોઈ શકો ગોળાકાર છે. એટલે આની અંદર તમે હે ને આઈસનો ગોળો તમે બનાવી શકો, ગોળા સ્વરૂપે તમે આઈસક્રીમ બનાવી શકો. હાલો આમાં આપણે આઈસક્રીમ બનાવી લઈ અને આની અંદર આપણે હે ને પાણી ભરી લઈ, પછી 5 કલાક ફ્રીજની અંદર મૂકીને જોઈ લઈ કે ખરેખર આનું રિઝલ્ટ કેવું છે. આ રીતે જો આપણી હે ને 4-5 કલાક પછી જો આઈસ સ્ટીક એકદમ જમા હે ને જામી ગઈ છે અને આઈસ સ્ટીક કેવી છે જો આ ટાઈપની આઈસ સ્ટીક, અને તમે હે ને આરામથી હે ને કોઈ પણ બોટલની અંદર નાખી શકો. તમારે ઇન્સ્ટન્ટ પાણી ઠંડુ કરવું તો કરી શકો. જો અટાણું કેમ આની અંદર નાખું હું ગ્લાસની અંદર એવી રીતના જો આવી કંઈક મસ્ત ફેન્સી હે ને તમારે આઈસ ક્યુબ બનાવ્યો તો હે ને બનાવી શકો. આની અંદર મસ્ત શરબત કે પાણી મહેમાનને દીધું હોય ને તો મહેમાન ઘેર જવા અટાણે તમને 100 રૂપિયા દેતું જાય. ક્યાં સાબિત કરના ચાહતા હે તું? આપણું રાઉન્ડ આઈસ બોક્સ છે એની અંદર આપણે શું નાખ્યું તું કંઈક અંદર હે ને આઈસક્રીમ બને એવું નાખ્યું તો હવે આને આપણે ઓપન કરવાના હોય. આની અંદર હવે બન્યું કે નહીં અને ખરેખર ગોલા આકારમાં બન્યું કે નહીં આપણે એ જ જોવાનું હોય. આની અંદર તમે હે ને બરફે નાખી શકો પણ મેં ટ્રાય કરવા પડતું હોય ને આની અંદર આઈસક્રીમ નાખી. ખુલજા ભાઈ ખુલજા. ઓ યસ મિત્રો હે ને થોડુંક જામવામાં હે ને પ્રોબ્લેમ રહી ગઈ છે, બાકી એકદમ જો આમ ગોળા થઈ ગયા દેખાય વિખાઈ ગયો, બાકી આખે આખો હે ને ગોળાકારનો હે ને ગોળો બની જાય છે આઈસક્રીમ. આવી રીતે હે ને ગોળ બની જાય છે. જોહારિયા જામવામાં હે ને થોડુંક પ્રોબ્લેમ પડી ગઈ, મેં હે ને વહેલું જ કાઢી નાખ્યું. આ પ્રોડક્ટ આમ આપણે વર્થ કહી શકીએ. આઈસક્રીમ કેવી છે? એ તો બસ મિત્રો આજના વિડીયો માટે આપણે એટલું જ રાખીએ. આ ટોપ 5 ગેજેટ તમને કેવા લાગ્યા છે, સોરી ટોપ 6 ગેજેટ તમને કેવા લાગ્યા, અને આ ટાઈપના તમારે વિડીયો જોઈ છે કોમેન્ટ કરી નાખજો. આપણી શોર્ટ્સ ચેનલમાં આવે ને લોંગ વિડીયો આવ્યા જ રાખવાના છે. હવે મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને રામે રામ ભાઈ. અને આમાંથી તમને કયું પ્રોડક્ટ ગમ્યું એ ખાસ કોમેન્ટ કરી દેજો.